Namo lui Sauri Antanam, Namo lui Sauri Danam, Namo lui Sauriyam, Namo lui Saujayam, Namo lui Sauri Ravati Savanam, Omkar Mindu Sanyupanityam Jayanti Yogina, Kamadam Mokshadam Chayum Karai Namo Namo, Manminam Bhagavani Romagam Gukamuni, Mangalam Kunkundari Ujendram Bhusamangalam Namasamari Sarai, Svanu Bhutya Chakasti Chit Sohavai Bhavaya Sarvama, Vivao Niyusani Dhatashi. Vachanam Prashna Hato, બેનને પ્રશ્ન કર્યો આજે વીર નિર્વાણાદિ પ્રસંગે ભગવાન પરમાત્માનો દિવાળી એ વીર નિર્વાણનો દિવસ હતો તે વખતનો પ્રશ્ન છે કૃપા કરી બે શબ્દ કહો એમ પૂછું ઉત્તર શ્રી મહાવીર તીર્થાધિનાથ મહાવીરથી લીધી છે ને વાત પૂછવું છે એટલે ખરેખર મહાવીર તો પૂર્વે વીરના ભવમાંથી એનો સુધારો થવા માંગ્યો હતો વીરનો ભવ હતો પહેલો વચમાં બીજા ઘણા ભવ હતા 27 ભવમાં વીરનો ભવ એમાં વીર નીકળેલ એમાં મુનિ નીકળ્યા વીરનો રાજા હતો મુનિ નીકળ્યા તેને એમ લાગ્યું કે કોઈ મર્ગ છે મર્ગનું બાણ ફેંકવા તૈયારી કરી એમાં એની પત્નીએ કહ્યું હા હા એ મૃગ નથી એ સંત છે કોઈ મુનિ છે એટલે ભીલને મૂકી દીધું જઈને વંદન કર્યું ભક્તિથી હા 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 સ્વરાજ્ઞાથી શરૂ થઈ છે ભીલના ભવમાંથી ભક્તિથી વંદન કર્યું પછી ત્યાંથી તો સ્વર્ગમાં ગયા છે વીરે વ્રત અંગીકાર કર્યો માંસાદીનો ત્યાગ કર્યો શું ભાવ હતો ધર્મ નહીં હજી કઈ શું ભાવ હતો વ્રતને અંગીકાર કર્યા સન્મિક વિના પણ એનાથી સ્વર્ગમાં ગયા વીર તરથી કરતા કરતા છેલ્લો દસમો ભાવ સિંહનો આવ્યો એને એમાં સંકિત પામવાનો છે પહેલો સિંહના ભવમાં ભગવાન મહાવીર દસમા ભવમાં આમ હરણને મારતા હતા હરણને ફાડી ખાતા હતા ત્યાં એક મુનિ ઉતર્યા ઉપરથી મુનિરાજે એને કહ્યું અરે સિંહ શું છે આ એવો કોઈ કુદરત શું કરે છે સિંહની ભાષા કહીએ છીએ મુનિની ભાષા કહીએ છીએ એ મુનિએ એને કહ્યું અરે સિંહ આ શું કહે છે તું આ મેં તો સાંભળ્યું છે ભગવાન પાસે કે તમે તીર્થંકર થવાના છો દસમા ભવે તીર્થંકર થવાના સિંહ આમ સામે જોઈ રહે છે ભાષા ગમે જાતની પણ બરાબર સમજ્યા કુદરત છે ને તું આંખમાંથી આંસુની ધારા આવે છે હરણ આમ પડ્યું છે અને સિંહને ઉપદેશે છે અરે સિંહ આ શું છે તને તારો આત્મા આનંદનો નાથ અંદર બિરાજે છે સચિદાનંદ પ્રભુ છે વિજ્ઞાન ઘનનો કંદ છે પ્રભુ અંદર એની અનુભૂતિ કરીને પ્રભુ સિંહને કહ્યું અરે સિંહ હું કહું છું કે કાલ દબદી તારી પાકી ગઈ છે કો ક્યાં મુનિ એની દશા જ્યાં થવાની છે ને એવા નિમિત્તો એને આવ્યા વિના રહે નહીં હે સિંહ તારો આત્મા અંદર આનંદ કંદ છે ને પ્રભુ એ શરીરથી તો ભિન્ન છે પુણ્ય પાપના શુભાશુભ વિકલ્પોથી પણ પ્રભુ અંદર ભિન્ન છે
એની અંદર તો અનંત આનંદ અને અનંત જ્ઞાન ને શાંતિ ભરી છે. સિંહ, એક વાર તું અંતર્મુખ થા. એવું ને એક યુગ કે તારી કાલ બધી પાકી ગઈ છે, હું કહું છું કે કેમ કીધું મુનિ એમ કે હા 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 હા. એની યુગ તમે જોઈ ને, હા હા હા, જોઈને ચેષ્ટાથી એને થઈ ગયું અંદર. આ જીવ સંકિત પામવાને લાયક થઈ ગયો છે. હા હા હા, એ ચેષ્ટાથી જાણું એટલું. હેલોજી, અરે સિંહ, દસમા ભવે તું મહાવીર તીર્થંકર ત્રણ લોકનો નાથ થવાનો છો. આ શું છે? અને તારું સ્વરૂપ જ એવું પૂર્ણાનંદ થવાનું છે, એવું અંદર સ્વરૂપ જ છે. અતિન્દ્રિય જ્ઞાન ઘન, ચિદ ઘન, આનંદ ઘન પ્રભુ આત્મા, એને તું અનુભવ, એની અનુભૂતિ પ્રગટ કરી એમ કહ્યું. સિંહના ભવમાં મુનિ ક્યાંથી આવ્યા? ઉપરથી આવે છે આમ જોયું, એને મુનિએ સાંભળ્યું. ભવિષ્યમાં, ભવિષ્યની વાત, આ તીર્થંકરનો જીવ છે કો, એને એને ક્યાંથી ખ્યાલ આવી ગયો કે આ સિંહ છે તીર્થંકર? હા હા હા, એમ સાંભળીને અંદરમાં અંતરમાં ઉતરી ગયા છે સિંહનો જીવ. આ હા હા, ભગવાન આત્મા આનંદનો ઘન ચિદાનંદ પ્રભુ, એ રાગના વિકલ્પથી ભક્તિનો વિકલ્પ રાગ, એ પણ જુભિન છે. એના ઉપર પ્રેમ હતો આમ મુનિ ઉપર જરી, એ પણ એક વિકલ્પ ને રાગ હતો. આ હા હા, એ રાગથી અંદર ભીન પડી અને જ્ઞાનની પર્યાયમાં ભગવાનને જોઈ લીધો અંદર, અંતર્મુખ થઈને. આ હા હા, એ સમ્યક દર્શન પામ્યો સિંહ ભવમાં. આય ભાઈ, આ પાત્રતા હોય ત્યાં, એમાં તો એ સિદ્ધ કરે છે કે પાત્રતા જ્યાં હોય ત્યાં નિમિત્તો આવી મળે, નિમિત્તને મેળવવા પડતા નથી. આ હા હા, અને નિમિત્તથી થતું નથી એમાં કાંઈ. આ એને જ આમ કહ્યું ને, પ્રભુ તું ચૈતન્ય છો ને પ્રભુ, તારો અંદર સ્વભાવ ભગવત સ્વરૂપ છે. ઘટઘટ યંત્ર જીનવશે, ઘટઘટ યંત્ર જૈન. આ મત મદિરા કે 500 મતવાળા સમજે ને. એમ એને કહ્યું ને, જીન સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ નથી. આ હા, શ્રીમદે કહે છે ને, જીન સોહી આત્મા, અન સોહી એ કર્મ, કર્મ કટે જીન વચન સો તત્વ જ્ઞાની નો મરમ. આ હા હા હા, જીન સોહી આત્મા, પ્રભુ તો નો જીન છો ને. આ હા હા હા, વિતરાય મૂર્તિ પ્રભુ તું છો. હા હા હા, હરણ ફાળે છે ત્યાં. હા હા, પાત્રતા થઈ છે ને મુનિરાજ ઉપરથી ઉતરીને કહે, ભાઈ તું જીન સ્વરૂપ છો, અંદર વિતરાગ મૂર્તિ તારી ચીજ છે. તારો ચીજ છે એ રાગ ને અડતો નથી, સ્પર્શતો નથી, એવી ચીજ છે અંદર. હા 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 હા, દયા દાન ભક્તિ આદિના પરિણામ પણ રાગ છે, પ્રભુ તો એને સ્પર્શતો નથી, એવી તારી ચીજ છે અંદર. હા 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 હા, દેવલાલજી, હા હા હા, આંસુની ધારા હરે સામ. અંદરમાં અશુદ્ધતાની ધારા ચાલી જાય છે અને શુદ્ધતાના ધારાનો અનુભવ થાય છે. ત્યારે એની શરૂઆત સંકિતની થઈ છે દસમા ભાવમાં. એ પહેલા શુદ્ધ ભાવ શુભ હતા અને એને ભગવાનના ભાવ પહેલા વાસુદેવ થઈ ગયેલા, એનો આત્મા વાસુદેવ, ત્રિપષ્ટ વાસુદેવ છે ને,
ચક્રવર્તી થઈ ગયેલા, સખંડ નો રાજા ચક્રવર્તી થઈ ગયેલા. પણ પછી આ જયારે છેલ્લો ભાવ આવતો મહાવીર પહેલાનો મુનિ થયા અને એના ધ્યાનમાં મસ્ત થયા, થતા થતા વિકલ્પ એવો આવ્યો એમાં તીર્થંગોત્ર બંધાઈ ગયું. હા હા, અતિન્દ્રિય આનંદનો સાગર પ્રભુ, એમાં તું નજર કર પ્રભુ, ભગવાન બિરાજે છંદ, તારો નાથ ભગવાન છે, ત્રણ લોકનો સાગર છે, નાથ છે. આમ નજર જ અંદર કરે છે, વર્તમાન પર્યાયને જ્યાં અંતરમાં વાળે છે ઊંડે, એમ જ નહીં આવી વાત છે. ત્યાં તો પછી મુનિરાજની ભક્તિનો વિકલ્પ પણ ત્યાં નથી આવે. અંતર ચૈતન 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 દોળ, જે ચૈતન આનંદનો દોળ પ્રભુ, એમાં અંતરમાં પર્યાયમાં અંદર ઉતરી જાય છે, પર્યાયથી અંતરમાં અનુભૂતિ થાય છે, આનંદનો સ્વાદ આવે છે. સમ્યક દર્શન એટલે પૂર્ણાનંદનો નાથ સમ્યકજી ચૈતન સાહેબો સત સાહેબ છે, એમને પૂરણ એની અંદરમાં જ્ઞાન થઈ આનંદ થઈને પ્રતીતિ થાય છે. એ વીરનું અહીં પૂછવા માંગ્યું છે, મહાવીર થયા તે કાવનું. પ્રભુ આજે વીર નિર્વાણાદિ પ્રસંગે કૃપા કરીને કહો. ઉત્તર, શ્રી મહાવીર તીર્થાધિનાથ, તીર્થના અધિનાથ રહેવાસી, આત્માના પૂર્ણ અલૌકિક આનંદમાં, આત્માનો પૂર્ણ અલૌકિક આનંદ, સમ્યક દર્શનમાં તો આનંદ છે પણ બહુ અલ્પ છે. સમ્યક દર્શન પહેલું જ્ઞાન થતા આનંદ હોય છે પણ અલ્પ છે, અને મુનિ થાય છે જયારે, સાચા મુનિ સંત દિગંબર મુનિ, ત્યારે પ્રચુર આનંદનું વેદન હોય છે, પ્રચુર સ્વસંવેદનો. પાંચમી ગાથામાં છે, સમયસારમાં. આ તો કેવળ જ્ઞાની પરમાત્માની વાત થાય. આત્માના પૂર્ણ અલૌકિક આનંદમાં, પૂર્ણ શબ્દ કેમ લીધો છે કે ચોથે આનંદ હોય છે, છઠ્ઠે મુનિને પણ આનંદ આવે છે. મુનિની વ્યાખ્યા તો એવી કીધી છે આમાં પ્રવચન સારમાં, સમકિત પામ્યા એ તો આત્માના અંતરની અનુભવની દ્રષ્ટિ થતા આનંદનો સ્વાદ આવતા સમ્યક પામ્યા, ત્યારે ધર્મની એને શરૂઆત થઈ. પછી સાધુ થાય છે ત્યારે પ્રવચન સારમાં આવશે. પ્રવચન સાર કાલે શરૂ કરશું, રવિવાર છે, નોન છે, આ તો છેલ્લું અપૂર્ણ થઈ. એમાં એમ કહ્યું છે, પરમ શુદ્ધ ઉપયોગ ભૂમિકાને પ્રાપ્ત છે આચાર્ય ઉપાધ્યાય સાધુ. આ વીર કેવળ પામ્યા પહેલા, મુનિ હતા પેલા. એ મુનિ પણ કેવા, કેને કહીએ. પરમ શુદ્ધ ઉપયોગ ભૂમિકાને પ્રાપ્ત એને મુનિ કહીએ. અરે અરે, અત્યારે તો આ ચાલે છે, પંચમ કાળમાં શુભ જો હોય, અરે રે રે, પ્રભુ પ્રભુ તું શું કરે ભાઈ. સાધુ થઈને ત્યારે આવું કહે છે, સુસાગર છે, શાંતિ સાગર ના કેળાય. અત્યારે પંચમ કાળમાં શુભ જો હોય, અરે પ્રભુ તો ધર્મ નથી. અહીં કે છે કે મુનિ થાય છે જયારે સાચા સંત, સાચા આચાર્ય, સાચા ઉપાધ્યાય, સાદા સાત સાધુ, પરમ શુદ્ધ ઉપયોગ ભૂમિકાને પ્રાપ્ત હોય છે. શુભ જોગની વાત નહીં, રાગ આવે છે એનો તો હેય છે.
ઊંઘી જશે આવશે. સાતમો ગુણસ્થાન જ્યાં પ્રાપ્ત થાય છે મુનિને, હા હા હા, પરમ શુદ્ધ ઉપયોગ દયાદાન વ્રત ભક્તિનો પરિણામ એ તો શુભ છે, રાગ છે, મેલ છે, દુઃખ છે. હા 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 હા, શું તારા તત્વની કોઈ અલૌકિકતા છે ભાઈ? પરમ શુદ્ધ ઉપયોગને પ્રાપ્ત આચાર મુનિને સાધુ હોય છે. હા હા હા, એ ભૂમિ પ્રાપ્ત કરી અને પછી કેવું જ્ઞાન થયું એની વાત છે. સમજાણું કઈ? તે દિવસે મુક્તિ પામ્યા દિવસ આવું અમાસો. એ કેવળ અલૌકિક આનંદમાં અને કેવળ જ્ઞાનમાં પ્રણમતા હતા. હા હા, પૂર્ણ પૂર્ણ આનંદ ને પૂર્ણ જ્ઞાનમાં પરમાત્મા ત્રિલોકનાથ પ્રણમતા હતા, પ્રણમતા હતા અંદરમાં. આજે તેમણે સિદ્ધ દશા પ્રાપ્ત કરી. આવો નમાસ. આમ પ્રણમતા હતા, અતિન્દ્રિય આનંદ ને અતિન્દ્રિય જ્ઞાન. હા હા, તેરમે ગુણસ્થાને જાય. હા હા, બાપુ એ મુનિ પ્રણાન દશા, એ સમ્યક દશા અને અરિહંત દશા કોઈ અલૌકિક છે. અત્યારે લોકો અંદર ગડબડી બધી કરી દીધી. હા હા હા, ત્રણે લોકના નાથ પરમાત્માનું વચન છે, દીવધનીમાં છે કે જ્યાં કેવળ પામે છે ત્યારે અલૌકિક આનંદ ને કેવળ જ્ઞાનમાં પ્રણમે છે. હા હા હા, એ કેવળ જ્ઞાની નગ્ન દશા હોય છે ને, એને વસ્ત્ર ન હોય. હા હા હા, મુનિઓ હોય સાચા, એને વસ્ત્ર ન હોય. અલૌકિક અંદર શુદ્ધ ઉપયોગ ભૂમિકાને પ્રાપ્ત છે. હા હા હા, એને વસ્ત્ર કેવું, એવી દશા વિતરાગ માર્ગમાં આગા મુનિને મુનિ કહેવામાં આવે છે. એ મુનિપૂર્ણ એને પ્રાપ્ત કર્યું અને પછી કેવું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને પછી તે દિવસે આહોદ અમાસે તે આજે તેમણે સિદ્ધ દશા પ્રાપ્ત કરી. ચૈતન શરીર ભગવાન આજે. હા હા હા, એ ચૈતન શરીર છે પ્રભુને તો. આ દેહ તો જળ માટી ધૂળ છે. હા, વિક્રમ આવે છે ને ભાઈ, જ્ઞાન વિક્રમ, જ્ઞાન શરીર છે. આ હા, પ્રભુનું તો જ્ઞાન શરીર છે, વિક્રમ આવે છે. પ્રભુ એટલે આત્મા હોય અહીંયા, પ્રભુ એટલે. હા હા હા, એનું તો જ્ઞાન શરીર છે. આ શરીર તો માટી ધૂળનું જળનું છે અને પુનપાપના ભાવ છે, એ પણ કર્મ શરીરનો ભાવ છે, એ જીવનો નહીં. હા હા હા, આ તો અલૌકિક આનંદમાં અને કેવળ જ્ઞાનમાં પ્રણમતા હતા. આજે તેમણે સિદ્ધ દશા પ્રાપ્ત કરી. ચૈતન્ય શરીરી ભગવાન, એકલો ચૈતન્ય સ્વરૂપ પૂર્ણ આનંદનું પરિણમન થયું છે. આજે પૂર્ણ અકંપ થઈને હવે ચૌદમું લીધું, ચૌદમું ગુણસ્થાન. આ હા હા, અકંપ થઈને અયોગી પદને પામ્યા, અયોગી પદને પામ્યા. ચૈતન ગોળો છૂટવો પડી ગયો. હા હા હા, સમ્યક દર્શનમાં છૂટો જણાવો હતો પણ પૂર્ણ છૂટો નહોતો. એ રાગનો સંબંધ હતો. આય કે છે પૂર્ણ અકંપ દશા થઈને ચૈતન ગોળો છૂટી પડી ગયો. હા હા હા, પોતે પૂર્ણ ચિદરૂપ થઈ ચૈતન બિંબ રૂપે પૂર્ણ જ્ઞાન રૂપ થઈ જીવનું એનું ચૈતન સ્વરૂપ છે તેવી જ પરિણતિમાં પૂર્ણ રૂપ થઈ. હા હા, ચિદરૂપ થઈ ચૈતન બિંબ રૂપે, ચૈતન બિંબ રૂપે સિદ્ધાલયમાં બિરાજી ગયા.
હવે સદાય સમાધિ સુખાદી, હવે તો સદાય શાંતિ ને આનંદ ને સુખાદી અનંત ગુણોમાં પરિણમા કરશે. સાદી અનંત સમાધિ સુખમાં શ્રીમદમાં આવે છે, સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. સંકેતીની ભાવના તો આ હોય છે, હું પૂર્ણ દશાને ક્યારે પામું એને દુનિયામાં માન કે અપમાન કે એની કઈ એની છે ગરજ નથી. આઈ કે છે ચૈતન બિંબ રૂપે સિદ્ધાલયમાં સીધા અલય હાલ એટલે શાંત બિરાજી રહ્યા, હવે સદાય સમાધિ સુખાદી અનંત ગુણોમાં પ્રેમા કરશે. કરશે શું ત્યાં હવે કે છે કે પરિણતિમાં પર્યાયમાં અનંત આનંદ આનંદ જ્ઞાન આદિ પ્રેમા કરશે. આજે ભરત ક્ષેત્રમાંથી ત્રિલોકીનાથ ચાલ્યા ગયા, તીર્થંકર ભગવાનનો વિયોગ થયો. ઋષભદેવ ભગવાન જયારે મોક્ષ પધારે છે અષ્ટાપદ પર્વત ઉપર, ઋષભદેવ ભગવાન અષ્ટાપદ પર્વત મોક્ષ પધારે છે, ભરત ચતુર્થી જાય છે, આમ જોવે છે ત્યાં આંસુની ધારા. અરે રે ભગવાનના વિરહ પીડ્યા. ભરત ક્ષેત્રમાંથી પરમાત્માના વિરહ પડ્યા. રાગ છે પ્રશસ્ત રાગ છે ને હજી વિતરાગ થયા નથી, આંખમાંથી આંખની આંસુ. અરે રે પણ પરમાત્મા તો આ બે છૂટી મોક્ષ થઈ ગયા. ઇન્દ્ર કહે છે, ઇન્દ્ર આવ્યા છે જયારે ખારે ભગવાન મુક્ત થયા તો ભરત ઇન્દ્ર, હે ભરત તમે તો આ ભાવમાં મુખ જવાના છો ને, તમે આ શું કરો. સાંભળ સાંભળ ઇન્દ્ર, બધી ખબર છે ને અમારી, આ દેહ મુક્ત થવાના ચર્મ શરીર મારું છે પણ આ ભગવાનના વિરહ પીડ્યા એનો પ્રસ્તુત રાગ આવ્યો છે. એ પણ રાગ છે. પણ જ્યાં સુધી વિતરાગ વિશાળ ન થાય ત્યાં સુધી એવો રાગ સંકેતીને મુનિને પણ આવ્યા વિના રહી નહીં, પણ એ રાગ બંધનનું કારણ છે. અહીંયા કે છે ભરત ક્ષેત્રમાંથી ત્રિલોકીના ચાલ્યા ગયા, તીર્થંકર ભગવાનનો વિયોગ થયો, વીર પ્રભુના આજે વિરહ પડ્યા. ઇન્દ્રોએ ઉપરથી ઉતરીને આ નિર્વાણ મહોત્સવ ઉજવ્યો. ઇન્દ્રો છે સુધર્મ દેવલોકનો, ઇન્દ્ર તો એકાવતારી છે, શક્રેન્દ્ર છે એની પત્ની છે, બે એક ભોગ કરીને મુખ જનારા છે. ભગવાનના આજ્ઞામાં એ પરમાજ્ઞામાં કહ્યું છે એ શક્રેન્દ્ર જે છે 32 લાખ વૈમાનનો સાહેબો, પણ ત્યાં ત્યાં નીકળી મનુષ્યને મુખ જવાના છે. એવા ઇન્દ્રો પણ ભગવાન પાસે ત્યાં ઉતરી રાખે છે. આ તો સુધર્મ દેવ અત્યારે છે પણ એ વખતે ઇન્દ્રજી હતા. આજે નિર્વાણ મહોત્સવ ઉજવ્યો, દેવોએ ઉજવેલો તે નિર્વાણ કલ્યાણ મહોત્સવ કેવો દિવસ છે, કેવો દિવ્ય છે. તેને અનુસરીને હજુ પણ લોકો દર વર્ષે દિવાળીને દીપમાળા પ્રગટાવીને દીપોત્સવી મહોત્સવ ઉજવે છે. આજે વીર પ્રભુ મોક્ષ પધાર્યા તે વખતે ગણધરદેવ શ્રી ગૌતમ સ્વામી તરત જ અંતરમાં ઊંડા ઉતરી ગયા. શુદ્ધ ઉપયોગ ભૂમિકાને તો પ્રાપ્ત હતા પણ હજી વિકલ્પ આવતો છઠ્ઠે આવે ત્યારે.
ભગવાનનો જ્યાં મોક્ષ થયો તે અંતરમાં ઉતરી ગયા. આનંદના નાથના દરિયા અંદર ઉછળે છે ગુણના, એ ગુણમાં અંતરમાં ઉતર્યા છે, અંતરમાં ઊંડા ઉતરી ગયા, ધ્રુવમાં ગયા, અંદર તીર થયા. ધ્રુવ 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 જે છે સંકેતનું ધ્યેય જે ધ્રુવ છે એ તો ધ્યેય તો છે જ, પણ હવે સ્થિરતાના અંદરમાં ઊંડી ગયા અંદર. આ પૂર્ણાનંદના નાથમાં અંદરમાં ઊંડા ઉતરી ગયા અને વિતરાગ દિશા પ્રાપ્ત કરી. તે દિવસે કેવળ જ્ઞાનને પામ્યા, ગૌતમ કેવળ જ્ઞાન પામ્યા. હા આત્માના સ્વક્ષેત્રમાં રહીને, ભગવાન આત્મા સ્વક્ષેત્રમાં રહીને, લોકાલોકને જાણનારું આશ્ચર્યકારક સ્વપ્ન પ્રકાશક પ્રત્યક્ષ જ્ઞાન તેમને પ્રગટ થયું. એ તો પહેલેથી પ્રગટ થયું છે, આ તો પૂર્ણ નહીં વાત. આત્માના અસંખ્ય પ્રદેશોમાં આનંદ આદિ અનંત ગુણોની આત્માને પ્રદેશ અસંખ્ય છે પણ ગુણ અનંત છે. એને અનંત ગુણને રહેવા માટે અનંત પ્રદેશની જરૂર નથી, એ તો ચૈતન ઘન અસંખ્ય પ્રદેશી છે. એમાં અનંત ગુણો અસંખ્ય પ્રદેશમાં રહેલા છે. આનંદાદી અનંત ગુણોની અસંખ્ય પ્રદેશોમાં અનંત પૂર્ણ પર્યાયો પ્રકાશે નીકળી. દ્રવ્ય તો પૂર્ણ હતું, ગુણે પૂર્ણ છે, ટીકાળી પર્યાયમાં પૂર્ણ પર્યાય પ્રગટ થઈ ગઈ અંદર. ચૌદમે ગુણસ્થાને પણ હજી જરી થોડું અશુદ્ધતા હતી ને, અસિદ્ધ દશા છે ને. છૂટો પડી ગયો ગોળો ને થયા ત્યાં તો બધી પર્યાયો નિર્મળ થઈ ગઈ. એક સમય એક પણ પર્યાય અનંતી વેદાય છે. સામાન જે છે તે કાળી ધ્રુવ એ કઈ વેદાતું નથી, વેદવામાં તો એની પર્યાય વેદાય છે, પણ એ પર્યાય કેટલી, એક કાળ એક સમય નહીં જેટલી, પણ અનંતી અનંતી પર્યાય, જેટલા ગુણો છે એટલી બધી પર્યાય પર્યાયમાં વેદાય છે. સમજાણું કાંઈ, આવી વાત છે. ભગવાન વિતરાગનો માર્ગ કોઈ એવો જીણો છે. અસંખ્ય પ્રદેશમાં અનંત ગુણ ધ્રુવ એની પર્યાયમાં પ્રગટ દશાથી જેટલા ગુણો છે તેટલી પર્યાય બહાર છે પ્રગટમાં, એ બધી અનંતી પર્યાય પ્રગટ છે. એ તો અજ્ઞાનીને ગુણની પર્યાય અનંતી છે, પણ બધી અશુદ્ધ ને મલિન કેટલીક છે. અહીંયા પૂરણ અનંત 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 સમય એક વિશેષનું વેદન છે. એ કયા છે ને, અનંત આનંદ આદિ અનંત ગુણોની અનંત પૂરણ પર્યાય, પર્યાયનું વેદન છે. ત્યાં પર્યાયો પ્રકાશ નીકળી છે. ધ્રુવ છે એ તો અનંત ગુણનો પિંડ છે, એનું વેદન ન હોય. વેદન તો પર્યાયનું પ્રગટ પર્યાય જે અનંતી 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 અનંતી, એ અનંતીનો કોઈ હદ નહીં એટલી પર્યાય. ભલે એક સમય છે સંખ્યા અનંત પર્યાય છે, એ વિશેષ પર્યાય છે, એ પ્રકાશ નીકળી છે.
દ્રવ ગુણ ને પર્યાય નું પૂર્ણ રૂપ, દ્રવ પૂરણ ગુણ પૂરણ પર્યાય પણ જે સમ્યક દર્શનમાં થોડી ઓછી અનંતી ખરી, સમ્યક દર્શનમાં પર્યાય અનંતી તો ખરી, હા હા વેદનમાં પણ થોડી, મુનિને અનંતી ખરી પણ વિશેષ, અને કેવડીને અનંતી ખરી પણ પૂરણ. એ પર્યાય એવું પૂર્ણ પ્રકાશ નીકળી. અત્યારે આ પંચમ કાળે ભરત ક્ષેત્રમાં તીર્થંકર ભગવાનના વિરહ છે, કેવળ જ્ઞાની પણ નથી. તીર્થંકરોનો તો વિરહ છે પણ કેવળ જ્ઞાન ઉત્પન્ન થવાનો પણ કાળ નથી અત્યારે. હા હા એમ કે છે, ભગવાન ત્રણલોકના ના તીર્થંકર તો નથી અત્યારે પણ કેવળ જ્ઞાન થવાનો કાળ નથી. આ મહાવેદી ક્ષેત્રમાં કદી તીર્થંકરનો વિરહ પડતો નથી પણ પ્રભુ બિરાજે છે મહાવેદી ક્ષેત્રમાં, 20 તીર્થંકર મોજૂદ છે ત્યાં, કોઈ દી તીર્થંકરનો વિરહ પડતો નથી. આ હા હા ભરત ક્ષેત્રમાં તીર્થંકરના વિરહ પડે છે અને અત્યારે તો કેવળ જ્ઞાનનો વિરહ પડ્યો છે ઉત્પન્ન થવાનો. મહાવીરીમાં તો સદા તીર્થંકરો બિરાજે છે અને સદા કેવળ જ્ઞાન થવાને લાયક જીવો કેવળી પામે છે. આ હા હા 6 મહિના ને 8 સમયમાં સસે ને 8 મુક્તિ પામે, તો અત્યારે ભક્ત ખેતમાં નથી તો ત્યાંથી પામે છે. આ હા હા મહાવીરી ક્ષેત્રમાં કદી તીર્થંકરનો વિરહ પડતો નથી. આવશે આમાં પંચમ પ્રવર્તન સારમાં, એમ કે વર્તમાન તીર્થંકર આ નથી તો વિદ્વાન તીર્થંકરો પણ હું નમસ્કાર કરું છું. મહાવિધિ ક્ષેત્ર બિરાજતા કુંકુંડાચાર કેશી ભગવાન નો વિરહ છે અત્યારે, તીર્થ પણ તીર્થંકરો બિરાજે છે ત્યાં, એ બધાને હું એક સાથે નમસ્કાર કરું છે. વિકલ્પ નિર્વિકલ્પ બે છે, ક્યારે જેટલો અભેદ થઈ ગયો છે તેટલો નિર્વિકલ્પ છે અને જેટલો પરતરપના લક્ષવાળો રાગ છે એટલો રાગ છે. સમજાણું કઈ? આ હા 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 કે છે, મહાવીરે ક્ષેત્રમાં કદી તીર્થંકરનો વિરહ પડતો નથી, સદાય ધર્મકાળ વર્તે છે. ધર્મકાળ વર્તે હોવું આવે છે ને, તમે શું કહેવાય, સમોસાની સ્તુતિ, સમોસાની સ્તુતિ કાઈ બનાવી છે પંડિતજી. ધર્મકાળ વર્તે હો, આ હા હા મહાવિદેહમાં સદા તીર્થંકરો બિરાજે છે, સદા ધર્મકાળ વર્તે છે. આ હા ત્યાં વિરહ પડતો નથી. આજે પણ ત્યાં ભિન્ન ભિન્ન વિભાગમાં એક એક તીર્થંકર થઈને 20 તીર્થંકર વિદ્યમાન છે. આ હા હા હવે આ બધા બધા વિજ્ઞાનીઓ વાતો કરે દેવલોકની ઢીકણાની ફલાણી, આ મહાવીરમાં ભગવાન બિરાજે છે એને કોઈની ખબર નથી, એને આવી એની ખબર નથી. હા વિજ્ઞાન છે ને તારા વિજ્ઞાન, હા હા ગણેલોકના ના તીર્થંકર બિરાજમાન છે. મહાવિધિ ક્ષેત્રમાં સમોસરણ છે, 2000 હાથના ઊંચા છે, કરોડ પૂર્વનું આયુષ છે. 1 પૂર્વમાં 70 લાખ કરોડ ને 56 હજાર કરોડ વર્ષ જાય. હા 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 સાક્ષાત બિરાજે છે. ભિન્ન ભિન્ન વિભાગમાં જુદા જુદા ક્ષેત્રમાં એક એક તીર્થંકર થઈને 20 તીર્થંકર વિદ્યમાન છે. હાલમાં વિધિ ક્ષેત્રના પુષ્કાળાવતી વિજયમાં, અત્યારે હાલમાં વિધિ ક્ષેત્રના પુષ્કાળાવતી વિજયમાં શ્રી શ્રીમદનાથ વિચરી રહ્યા છે.
સિમંદર ભગવાન હજી વિતરી રહ્યા જ કેવળ જ્ઞાન ભણે. હા હા, અને સમવસ્ત્રમાં બિરાજી હરિયંત છે ને, દિવધની છે, દિવધની સમવસ્ત્રમાં બિરાજી, દિવધની ના ધોધ વરસાવી રહ્યા છે. દિવધની કેમ કીધી? આવી ભાષા ન હોય એને, તીર્થંકર કેવળ પામે એ મને એને આવી ભાષા ન હોય ને, એને હોઠ બંધ હોય ઓમ ધ્વનિ ઉઠે અંદરથી સારા શરીરમાંથી. ઓમકાર ધ્વનિ સુની અર્થ ગંધર વિચારે રચી પરમાયમ આગમ ભવ જીવ સંશય નિવારે. અરે અરે, ક્યાં વિશ્વાસ માણસને. હાલમાં વિદેહ ક્ષેત્રમાં પુષ્કળાવતી વિજયમાં શ્રી સિમંદ્રનાથ વિચરી રહ્યા છે, અને સમવસ્ત્રમાં બિરાજી દિવધનીના ધોધ વરસાવી રહ્યા છે. એ રીતે અન્ય વિભાગોમાં બીજા ક્ષેત્રમાં પણ અન તીર્થંકર ભગવંતો વિચરી રહ્યા છે. બીજા ઠેકાણે પણ છે ને, બીજા આ પુષ્કળાવતી વિજયમાં છે ને, બીજા બધા છે. વીસ તીર્થંકર તો સદાય ત્રિકાળ હોય, ત્રણેય કાળમાં ત્રણ કાળના જાણનારનો જગતમાં વિરહ હોય નહીં. ત્રણ કાળ જ નહીં છે, ત્રણ કાળમાં ત્રણ કાળના જાણનારનો કોઈ વિરહ હોય નહીં. એને જ્ઞેય છે એટલે એને પૂર્ણ જ્ઞાન વાળાનો વિરહ હોઈ શકે નહીં. એ રીતે અનિવિભોગમાં અંતીર્થંકર ભગવંતો વિચરી રહ્યા છે. જો કે વીર ભગવાન નિર્વાણ પધાર્યા છે તો પણ આ પંચમ કાળમાં, આ ભરત ક્ષેત્રે વીર ભગવાનનું શાસન પ્રવૃત્તિ રહ્યું છે, મહાવીરનું શાસન પ્રવૃત્તિ રહ્યું છે. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ ગણી, મંગલમ કુંદકુંદારીઓ, જૈન ધર્મ સુ મંગલમ. એવું વીર ભગવાનનું શાસન પ્રવૃત્તિ રહ્યું છે, તેમનો ઉપકાર વર્તી રહ્યો છે. હા હા હા, લેશે પ્રવચન સારું. એને ક્યાં છે? તો વાણી ક્યાં છે ને? આ તો અત્યારે તીર્થંકર છે ને, વાણી છે સિદ્ધ છે. આ તો નમો સિદ્ધાનંગ શરીરી, એને વાણી નહીં શરીર નહીં. હરિયમ છે એને વાણી શરીર હોય છે. ચાર કર્મનો નાશ છે ને ચાર કર્મ બાકી છે. સિદ્ધને તો આઠી કર્મનો અભાવ છે ને એકનું. કર્મને લઈને અટક્યા છે એમ નથી. હો, કર્મ તો જડ છે, પર છે. પોતાની ભૂલને લઈને, પોતાની અશુદ્ધતાને લઈને અટક્યા છે. હા, શું કામ છે એમ કે કેવડી છે ને ચાર ઘાતીનો નાશ, ચાર ઘાતી કર્મ છે, માટે તે રોકાણા છે એમ નથી. હજી ત્યાં પર્યાયમાં એટલી અશુદ્ધતા ઉદય ભાવની વર્તે છે. તેથી ત્યાં અસિદ્ધ કહેવામાં આવે છે. જે પર્યાય પૂર્ણ થઈ જાય છે પુરુષાર્થથી ત્યારે તેને સિદ્ધ કહેવામાં આવે છે. વીર પ્રભુના શાસનમાં અનેક સમર્થ આચાર ભગવંતો થયા. વીર પ્રભુના શાસનમાં અનેક સમર્થ આચાર ભગવંતો થયા, જેમણે વીર ભગવાનની વાણીના રસને વિવિધ પ્રકારે, દિગંબર સંતો થયા.
વીર ભગવાનના શાસનમાં દિગંબર સંતો, એ સંતો સીતાંબર છે એ તો પછી નીકળ્યા છે 2000 વર્ષ પહેલા, સનાતન દિગંબર જૈન ધર્મમાંથી નીકળ્યા છે, એ જૈન ધર્મનો શાસન નથી. આખરી વાત છે. મોક્ષ માર્ગ પ્રકાશમાં કહ્યું છે ને, સીતાંબર ને ખાનકવાસી પણ જૈન નથી, અન્મતી છે. મોક્ષ માર્ગ પ્રકાશ જેને સત, હે, દિગંબર ની વસ્તુ નીતિ એ છે. સત્સૃતમાં મોક્ષ માર્ગ પણ સત્સૃત છે. મોક્ષ માર્ગમાં એ કહ્યું છે અને પશુપાવળમાં પણ કહ્યું છે, નાગે મુખો ભણ્યો છે સાવ મગ્ગા, નગ્નપણું છે કેવળ જ્ઞાન સહિતનું વસ્ત્ર રીતેનો મોક્ષ છે, બાકી એ બધા માર્ગ ઉન્માર્ગ છે. હા હા, આવી વાત છે બાપુ, આખરી વાત છે. વસ્ત્ર સહિત જે મુનિપણું માને છે એ ઉન્માર્ગ છે, એ જૈન માર્ગ નથી. હા 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 નિગંબર સંતો પરંપરા એની વાત છે. તમર તો 2000 વર્ષ પહેલા દુકાળ મોટો પડ્યો, એમાં દ્રષ્ટિ વિપરીત થઈ ગઈ અને પંથ જુદો કાઢ્યો. હા હા હા, અરે કેમ બે હે જીતને પક્ષમાં પીડ્યા એને આકરી લાગે વાત. એ આ પરંપરામાં એ ન લેવાય એમ કેવું છું. જૈન વીર પ્રભુના શાસનમાં અનેક સમર્થ આચાર ભગવંતો થયા, આચાર ભગવંતો થયા. જેને શુદ્ધ ઉપયોગ ભૂમિકા પ્રાપ્ત થઈ હતી. એને આચાર ભગવંત કહેવામાં આવે છે ભાઈ. આ તેથી આવે છે ને, નમો લોહી સૌ હરિહંતાણમ, પણ નમો લોહી સૌ ત્રિકાળ ભક્તિ હરિહંતાણમ, એવો શબ્દ સિદ્ધાંત વાસે. નમો લોહી સૌ ત્રિકાળવર્તી સિદ્ધાણમ, નમો લોહી સૌ સિદ્ધાંત એટલો શબ્દ, પણ સિદ્ધાંતમાંથી વધારે પાડશે ધવળમાં. નમો લોહી સૌ ત્રિકાળવર્તી સાવણ, ત્રણેય કાળમાં વર્તનારા સિદ્ધ ઉપયોગ ભૂમિકા વાળા, એને અમારો નમસ્કાર છે. સૈનિક રાજા તીર્થંકર થવાના છે, એને પણ નમસ્કાર અત્યારથી થાય છે. એ નરકમાં, સૈનિક રાજા નરકમાં છે, 84,000 વર્ષની સ્થિતિ છે, પણ નીકળશે તીર્થંકર, પહેલા તીર્થંકર થવાના એના. એ સમ્યક દર્શન નો પ્રતાપ, ચારિત્ર નહોતું, વર્તપ નહોતા. હા, જેને સમ્યક દર્શન શુદ્ધ હતું, ક્ષાય સંકિત હતું. હા, આયુષ્ય પહેલેથી બંધાઈ ગયેલું નરકનું, એટલે એ તો છૂટે નહીં. હા હા, પણ નરકમાં પણ સમય સમય તીર્થંકર બાંધે છે, ત્યાંથી તીર્થંકર શરૂ કર્યું છે ભગવાનના સન્નિધિમાં સમવસરણમાં, ત્યારથી તીર્થંકર સમય સમય બાંધે. હા હા હા, નરકમાં રહ્યા. હા હા, ઓલા સીલ પાવલમાં પાર નથી, નરકમાં પણ સીલ છે ભાઈ, સીલ છે, ત્યાંથી નીકળીને હરિયંતપદ પામશે એવું સીલ છે. સીલ એટલે જેને અનંતાનું મંદિર અને મિથ્યાત્મનો નાશ થઈ ગયો છે. હા 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 હા, એનું નામ સીલ. એવું સીલ તો નરકમાં પણ છે, સીલ પાવડ છે, અશપાવડ, અને તે સીલમાં રહેલા છે. હા 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 અતિન્દ્રિય આનંદના વેદનમાં છે, બાકી જેટલો રાજ છે એટલું દુઃખ પણ છે.
જેટલો રાગ છે એટલું દુઃખ પણ છે. સાધક છે ને પૂર્ણ આનંદ સર્વજ્ઞ પરમાત્માને, પૂર્ણ દુઃખ મિથ્યા દ્રષ્ટિ જીવને, સમ્યક દ્રષ્ટિ સાધકને થોડું આનંદ ને થોડું દુઃખ બે ભેગું હોય છે. આ હા 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 એ સદુપયોગી પહેલે ક્યાં છે? મુનિ છે તરત જ સદુપયોગ હાથે થાય. સૈનિક રાજાની મુનિ થઈ છે ત્યારે એને અત્યારે લેખની વો નથી એ ખ્યાલમાં બાર વાત છે. એ વિચાર તો બધા છે ઉપયોગ થાય ત્યાં ગર્ભમાં આવે ત્યારે ક્યારે થાય બહુ ખ્યાલ આધાર શાસ્ત્ર આધાર એને આધારવીને કઈ વાણી પરમાત્માના શાસ્ત્રનો આધાર જોઈએ. ત્રણ લોકના નાથ કુંકુંડ આચાર્ય દી એમને બનાવેલા શાસ્ત્રો એમાં આધાર હોય તો એ વાત છે. શાસનમાં વીર પ્રભુના શાસનમાં અનેક સમર્થ આચાર્ય ભગવંતો થયા જેમણે વીર ભગવાનની વાણીના રસને વિધવિધ પ્રકારે શાસ્ત્રોમાં ભરી દીધા છે. હા 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 શ્રીમદમાં આવે છે ને 20 સત્સૂત્રો પણ એમાં આવે છે 20 સત્સૂત્ર છે એમાં 18 સૂત્રો એકલા દિગંબરના છે અને એક બે તો એક ગ્રંથ છે. સીતામનનું કોઈ શાસ્ત્ર 20માં આવતું નથી. સત્સૂત્ર એ છે ભાઈ આ શાસ્ત્રોમાં ભગવાનની વાણીના રસને જોયું. વિધવિધ પ્રકારે શાસ્ત્રોમાં ભરી દીધા છે. આ હા પૂર્ણ સ્વરૂપ છે અંદર. એક એક સમય સાર, એક પ્રવચન સાર, કોઈ પણ નિયમ સાર, અશપાઉ ગોમઠ સારા થી બધા ગ્રંથ છે ને. શાસન આદિ ઘણા પુસ્તકો છે. શ્રીમદમાં નામ આવે છે પાછળમાં. સત્સૃત આને કહેવાય અને એ સત્સૃતના સેવનથી અલૌકિક શાસનનું ફળ આવે અને અમૃત આવે એ શાસ્ત્રનું ફળ કીધું છે. ત્યાં શ્વેતામના શાસ્ત્રો નથી નામ વગેરે કીધી આવે ને એમાં હા આવે છે. અહીં તો અહીં વીર ભગવાનની વાણીના રસને ઓ હા 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 વિધવિધ પ્રકારે શાસ્ત્રોમાં ભરી દીધા છે. કુંકુંદાદી આ સમર્થ આચાર્ય હા 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 કુંકુંદાદી આચાર્યો પણ આદિમાં બધા દિગંબર સંત લેવા સિતંબર નહીં જેની વાત છે ભગવાન શું થાય. હા 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 આવું છે બાપુ કારણ કે ત્યાં તો દ્રષ્ટિ ફેરે આખા શાસ્ત્ર રખાણા છે. ભગવાનને બે માતા પિતા ત્રણકાળમાં હોય ભગવાનને બે માતા પિતા એમાં દેખાય બ્રાહ્મણ પહેલા પિતા હતા પછી ક્ષત્રિય પિતા હોય. ભગવાનને બે માતા બે પિતા ત્રણકાળમાં હોય. તીર્થંકર મળીના થયા ઇસ્ત્રી તીર્થંકર થયા બિલકુલ જૂઠી વાત છે. બધું કલ્પિત રહેતું છે. સત્યનો પ્રસિદ્ધિ તો આ છે. ભગવાનને રોગ ઠરાવે છે
ભગવાને રોગ છોડાવીને દવા લીધી છે. હે, રાજા થયા બધા ખુશી થયા, એ બધી કલ્પિત વાતું છે. ભિક્ષા લીધી તો લુગડું ફાટ દર્શન કપડી થઈ, એ પણ શું નહીં કહે ને એટલું. ભિક્ષા દીધી 70 ના માક્ષસુ દશમ, આમ માન હતી આપણી અને તાન કાશી દશમ. પણ હાથી ને હુદે ચડવા ગયા, મોટી હાથી ને દીક્ષા છે, 60 વર્ષ ત્યાં દીક્ષા નહીં. ત્યાં લુગડું ઊંચા પહેરતા, કપડા બહુ ઊંચા હોય, એમ થાય લુગડા ઊંચા પહેરતા, લુગડું નિસરણીમાં ભરીને ફાટ્યું. દીક્ષા ને દીક્ષા કરતા કઈક શંકા પડી, કઈક આ શું છું, આ શું શું મારો એટલો બધો કઈ વિચાર આવે ને લાંબો, પણ શંકા પડી ગઈ, કઈ કઈક ફેર છે, શું છે યાર જાણે. અને પાત્રાની વાત 75 છે, 75 સાલમાં અમારા ગુરુ હતા ને સંપ્રદાયના, એ પાત્ર રંગતા હતા, 25 પાત્ર રાખે વારા પ્રતિ વાર, 2 કલાક દરરોજ રંગ રોગ એનું થાય. હું તો સાજાય કરું, એ ના રંગતા હોય તો હું તો સાજાય કરું હાલ તો પાછું. પછી કે ભાઈ પણ કાંજી આવો ધ્યાન તો રાખ, એટલે આપણા શું ઉપાધિ આ પાત્ર આ રંગવા અને 2 કલાક. આ 75 ની વાત છે, ત્યારે એટલું બોલ્યા બહુ ભદ્રિક હતા હિરાજી મહારાજ, બહુ બધા ત્યારે પાત્ર વિનાનું સાધું ગોતી લાવજે. બાપુ સાધુ ને પાત્ર નો હોય, સાધુ ને વસ્ત્ર નો હોય, જૈન શાસનમાં એ વાત બધી ગોટાળે ઉઠી છે. હા હા હા, અહીં તો સચ્ચૈયા છે બાપા, જેને બે હરખા છે ને બે માને હજી મિથ્યા મિથ્યા જ ભાવ છે. અહીં જે કે છે એ દિગંબર સંતોની પરંપરામાં સંતો થયા, એને રસ ભર્યા છે, એ એમાં આ જ લેવું ભર્યા. શાસનમાં અનેક સમર્થ આચાર બનવું તો એ આ નૈમિચંદ સિદ્ધાંત ચક્રવર્તી, પૂજપા સ્વામી, સમદભદ્રાચાર્ય, અમરચંદ્રાચાર્ય, મહાસંતો થઈ ગયા જેને આભના થોભ જેવા. એવા મુનિયો આચાર ભગવંતો થયા જેમણે વીર ભગવાનની વાણીના રસને વિવિધ પ્રકારે શાસ્ત્રમાં ભરી દીધા છે. ભાઈ આ શાસ્ત્ર કોના આ લેવા, દિગંબર સંતો એ કર્યા શાસ્ત્ર, એ શાસ્ત્રની વાચા. વાત એવી છે બાપુ, કુનકુંડાદી સમર્થ આચાર, અમૃતચંદ્ર આચાર, કુનકુંડાદી થયા, યોગેન્દ્ર દેવ, પૂજપા સ્વામી, આ સ્વામી કાર્તકના રચનારા, કુનકુંડાદી સમર્થ આચાર ભગવંતો, એ આચાર ભગવંતો, એ આ આચાર ભગવાન કહેવાય બાપુ. આ હા હા, અહીં તો અત્યારે કે ક્રિયા મહાવ્રત પાળો ના કરો એ સાધુપણું, એ મહાવ્રત તો રાગ છે, એ સાધુપણું છે નહીં. મહાવ્રત છે તો રાગ છે, વિકલ્પ છે, આશ્રવ છે, બંધનનું કારણ છે, એને ધર્મ ચારિત્ર કહેવું એ ખોટું ખોટું શાસ્ત્ર નથી, એ શાસ્ત્ર ખાતા નથી. એટલે અહીં આચાર ભગવંતમાં એ લેવા દિગંબર ના રહે. અને કંકુંડાદી આચાર એટલે આ વર્તમાન અમૃતચંદ્ર આચાર, સમદભદ્ર આચાર્ય ને 24 તીર્થંકર ની સ્તુતિ બને, લખ્યો છે ભાઈ સ્તુતિ છે, એવી કૃપા પણ
સમુદ્ર અમૃતચંદ્ર કરતા નથી. અને એમાં અર્થ કયા થાય છે? જુગલ કિશોર રાખ્યો છે. ચોવીસ સમુદ્ર આચાર્ય સ્તુતિ આયમ છે. આયમ અધ્યાત્મ જુદું, સ્તુતિમાં આયમમાં ગણાય. બે કારણની વ્યાખ્યા છે ને, નિમિત્ત ઉપાદાન બે છે, ખબર છે બધી. સ્તુતિ છે ને, સ્તુતિમાં તો એમ નિમિત્ત આવે એમ. તમને સ્તુતિ છે તો પદની છે, પદની સ્થિતિમાં રાજ છે. અહીંયા સમદ્ર આચાર બનાવ્યું છે, બાકી શ્વેતંબરમાં તો ઘણી સ્તુતિ થતી. દેવચંદ કેવા કે ચેતન જોડે માન વિજય ઘણા પ્રવિષ્ય બનાવી છે. કારણ ભગવાનની સ્તુતિમાં એના બધું મનાવવું છે ને, અને ભગવાન ના વખાણ હતી તો પરદર્વીની સ્તુતિ છે. લાખ ત્રણ લોકના તીર્થંકર સાક્ષાત શર્મા બિરાજાની સ્તુતિ તો શુભ રાગ છે. બચ્યું છે એ સંસંગર નથી, શુભ જોગ્ય આશ્રવ છે. આવશે આમાં આપણે પાંચ સંગ્રહ દ્વૈત અને અદ્વૈત નમસ્કાર. પ્રવચન સાર કાલે પ્રવચન સાર બપોરે શરૂ થશે. આજે અપૂરું થાય છે. ત્રણ થી ચાર શરૂઆત હમણાં ઘણા વખતથી કર્યું નથી. ભાઈએ પણ કીધું, રામજીભાઈ અમારા રજુભાઈ પણ કીધું ને છે. હમણાં લેવું જ્ઞાન પ્રધાન ગ્રંથ ને કઈ શૈલી છે. કોણકોંડાજી સમર્થ આચાર ભગવંતો એ દેવધનીના ઊંડા રહસ્યોથી સાક્ષાત ભગવાનની દેવધની સાંભળી. કુનકુંડ આચાર્ય ભગવાન પાસે ગયા હતા સમદ 49 આઠ દિવસ રહ્યા હતા. ક્યાંથી આવીને આ શાસન બનાવ્યા છે? આચાર ભગવંતો એ દેવધનીના ઊંડા રહસ્યોથી ભરપૂર છે. પરમાગમો રચી, પરમાગમનો રચી મુક્તિનો માર્ગ અદભુત રીતે પ્રકાશો છે. આ હા હા બસ પછી તો વાંચી દઉં પૂરું થઈ ગયું.